નમસ્કાર મિત્રો, હું છું જામનગરનો સૌમ્ય પંડ્યા. આગામી 15 જુલાઈના રોજ મારી ફિલ્મ સારથી રિલીઝ થવા જઈ રહી છે. આ સારથી ફિલ્મમાં એક માતૃત્વ વિશેની વાત રજૂ કરેલી છે. આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો જેવા કે પ્રતિક ગાંધી સર, મિનલ મેમ પટેલ, છાયા મેમ વોરા અને શેખર શુક્લા સર જેવા દિગ્ગજ કલાકારોએ પણ અભિનય કરેલો છે અને મને તેમની સાથે ખૂબ જ સરસ અભિનય કરવાની તક પણ મળી છે. સૌમ્ય, આ પહેલાં તમે કઈ કઈ ફિલ્મોમાં અભિનય કર્યો છે? આ મારું ચોથું ફિલ્મ છે. આની પહેલાં મેં કુલ 3 ફિલ્મમાં પાત્ર કરેલું છે. પહેલું ફિલ્મ હતું ઓટો લાઈફ ઓફ રમલી રિક્ષાવાળી, ત્યારબાદ એક યુટ્યુબ ફિલ્મ હતું હરે પ્રીતમ, અને હમણાં જ 2021 નવેમ્બરમાં યુવા સરકાર રિલીઝ થયું હતું, તેમાં પણ મેં એક પાત્ર ભજવેલું હતું. સૌમ્ય, એમ કહી શકાય કે 7-8 વર્ષની ઉંમરે તમે પહેલું ફિલ્મ કર્યું ઓટો લાઈફ ઓફ રમલી રિક્ષાવાળી, તો એમ કહી શકાય કે જામનગરમાં કદાચ આવી પહેલો કલાકાર હશે જે આ ઉંમરે ફિલ્મમાં ચમક્યું હોય અને સ્ટેજથી લઈ અને સ્ક્રીન સુધી પહોંચ્યું હોય, તો એ વિશે શું કહેશો, તમારો અનુભવ? હું નાનો હતો ત્યારથી જ બાળ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાતો. આશરે જ્યારે હું 6 વર્ષનો હોઈશ ત્યારે મેં એક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો. ત્યારે હું પહેલીવાર સ્ટેજ ઉપર ચડ્યો હતો અને ત્યારબાદ તેમાં મારો પહેલો નંબર પણ આવ્યો હતો, એટલે અમને સ્વામી વિવેકાનંદ એક અમારા આઇડલ તરીકે તેમની સ્પીચ આપવાનું અમને પ્રોત્સાહન મળતું રહ્યું. મેં 50થી વધુ જગ્યાએ તેમના પરફોર્મન્સીસ પણ આપ્યા અને બસ ત્યારબાદ આ ફિલ્મના ઓડિશન્સ આપ્યા અને તેની સાથે સાથે સ્ટેજથી સ્ક્રીન સુધી મને મારા પપ્પા લઈ ગયા. ત્યારે ઘણા સીન એવા હતા કે તેમાં મારે રોવાનું હતું પણ ઠંડીને કારણે આંસુ બહાર નતા નીકળતા, એટલે એના માટેની ઘણી બધી મને શિખામણ, એમ કહી શકાય કે નવી નવી વસ્તુઓ રફીક સરે ત્યાં શીખવી અને જેનાથી મેં મારું આઉટપુટ વધુ સરસ આપી શક્યું. અને ત્યારે સેટ ઉપર મારી સાથે મિનલ મેમ પટેલ તો હતા જ, એ ખૂબ જ એક્સપિરિયન્સ છે, તેથી એની પાસેથી પણ મને ઘણો બધો એક્સપિરિયન્સ મળ્યો. સૌમ્ય, તમે અત્યારે જામનગરમાં કઈ સ્કૂલમાં કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો અને ભવિષ્યમાં શું વિચાર છે, એક્ટિંગમાં કેરિયર બનાવવાનું કે શું? અત્યારે હું જામનગરની શ્રી પીવી મોદી સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. અત્યારે તો બધું પ્રમોશનનું જ વર્ક ચાલે છે, તેથી મારું સ્ટડી ડિસ્ટર્બ નથી થઈ રહ્યું, પણ જ્યારે મેં શૂટિંગ કર્યું ત્યારે ઘણું સ્ટડી ડિસ્ટર્બ થયું હતું, પણ પછી મેં તેને રિકવર પણ કરી લીધું હતું. અને હવે 10મા પછી મારો આમ દૃઢ નિશ્ચય કહી શકાય મારે બાયોલોજી બી ગ્રુપમાં જવું છે, તેથી એમ કહી શકાય કે મારા 1-2 વર્ષ તો બગડશે, પણ હું નાટક કે ફિલ્મથી દૂર નહીં જઉં અને આગળ નાટક અને ફિલ્મ બંને ચાલુ રાખીશ. સૌમ્ય, ખૂબ નાની વયથી તમે નાટકોમાં કામ કર્યું છે, તો નાટકોમાં તો તમે પિતાના દિગ્દર્શનમાં કામ કરેલું છે અને હવે ફિલ્મમાં ખાસ કરીને સારથીમાં રફીકભાઈના દિગ્દર્શનમાં કામ કર્યું, તો આ અનુભવ કેવો રહ્યો એ વિશે કંઈક કહો. તમે જેમ કહ્યું એમ કે મેં પિતા સાથે નાટકો કરેલા છે. હું નાનો હતો ત્યારથી તમન્ના સાંસ્કૃતિક સોસાયટી સાથે નાટકો કરું છું અને ત્યારે પપ્પા મને ઘણું બધું શીખવાડે છે, અને ખાલી પપ્પા જ નહીં, અમારા સ્ટેજ ઉપર રહેલા દરેક લોકો મને શીખવે છે, કારણ કે હું ત્યારે નાનો હતો. પણ હવે જ્યારે હું આ સારથી ફિલ્મમાં રોલ પ્લે કરવા જઈ રહ્યો છું ત્યારે રફીક સર પાસેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે આપણે કહીએ ને, નાટકમાં આપણી મૂમેન્ટ હોય એ લાઉડ હોય, કારણ કે આપણે છેલ્લી 300મી સીટ સુધી આપણો અવાજ પહોંચાડવાનો હોય, અને જ્યારે આપણે ફિલ્મમાં કામ કરીએ ત્યારે આપણે એક સ્ટેબલ આપણી એક્ટિંગ કરવાની હોય, તે વચ્ચેનો ડિફરન્સ કઢાવતા મને રફીક સરે શીખવાડ્યું, તેથી આપણે કહી શકીએ ને કેપ્ટન ઓફ ધ શિપ રફીક સર રહ્યા. હાય ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર મેઘા પંડ્યા. આગામી 15 જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ સારથીમાં હું એક ચેમ્પના કેરેક્ટરના મધરનો એક રોલ પ્લે કરી રહી છું. મુખડા ક્યાં દેખે દર્પણ મેં,
જેમ ફિલ્મમાં તમારો પુત્ર છે અને રિયલ લાઈફમાં પણ તમારો પુત્ર છે, તો એ અનુભવ કેવો રહ્યો? ખૂબ સરસ. કારણ કે જે જિંદગી હું દરરોજ જીવું છું એ જ પાત્ર મારે સ્ક્રીન ઉપર ભજવવાનું હતું, એટલે મારા માટે એમ કહીએ કે એઝ અ કેરેક્ટર મધરનું કેરેક્ટર જ પ્લે કરવાનું હતું. સો ઇટ વોઝ વેરી ઇઝી ફોર મી ઓલ્સો, એટલે ખૂબ મજા આવી. સૌમ્ય પાસેથી પણ ડ્યુરિંગ ધ શૂટ ઘણું શીખવા મળ્યું મને, એટલે ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ ટુ વર્ક વિથ માય સન ઓન ધ સ્ક્રીન. મેઘાબેન, તમે આ પહેલા પણ ફિલ્મમાં કામ કર્યું છે, કદાચ ગૌરવભાઈએ પણ કર્યું છે, એ તો એક આખું ફેમિલી એક સાથે એક ફિલ્મમાં હોય, તો એ ફિલ્મ વિશે પણ વાત કરો. અને આ ફિલ્મમાં જે માતા પુત્રની ભૂમિકા ભજવી છે, તો એમાં જે માતૃત્વની વાત છે, ફિલ્મની જે યુએસબી છે, એ દિગ્દર્શક રફીકભાઈએ કેવી રીતે રજૂ કરી છે એનો થોડોક અંદાજ અમને આપો. યસ, આ પહેલાં અમે હરે પ્રીતમ કરીને એક યુટ્યુબ મૂવી છે, એમાં મેં સૌમ્ય અને મારા હસબન્ડ ગૌરવ પંડ્યા એ ત્રણેય સાથે કામ કરેલું છે, એમાં પણ ખૂબ મજા આવી હતી. અને આ ફિલ્મમાં પણ જેવી રીતે હમણાં વાત થઈ કે માતૃત્વ મધરહૂડને કેન્દ્રમાં રાખીને એક બહુ સરસ રીતે એ વિષયને સરસ રીતે દિગ્દર્શન કરીને રજૂ કરવામાં આવ્યો છે, એટલે એ માટે રાઇટર ડિરેક્ટર રફીક શેખ સર તો સલામને પાત્ર છે કે એક ખૂબ જ હટકે વિષય અત્યારના જમાનામાં લેવો, કે અત્યારે જે ફિલ્મો આવી રહી છે લવ સ્ટોરીઝની કે લવ ટ્રાયેંગલની, એમાંથી એક આગળ વાત રજૂ કરી છે માતૃત્વ વિશે, અને એ એક્ઝિક્યુટ પણ એટલી સરસ રીતે થઈ છે કે તમને એ ઘણી જગ્યાએ પેટ પકડીને હસાવે પણ ખરા અને તમારા આંખના ખૂણા ભીના પણ કરી દે, એટલે એ વાતને એક્ઝિક્યુટ પણ એટલી સરસ રીતે કરી છે સરે. અને યસ, સાથે સાથે એ ફિલ્મનું મ્યુઝિક, એમના ગીતો એટલા અદ્ભુત છે કે આપણા રૂવાટા ઊભા થઈ જાય, અને બહુ સરસ ફિલ્મનું નિર્માણ થયું છે જે આપ લોકોને ચોક્કસથી જોવી ગમશે તમારા ફેમિલી સાથે. ફિલ્મ વિશે થોડીક વાત કરો ને કે કયા બેનર હેઠળ બની છે, કેટલો સમય લાગ્યો શૂટિંગમાં વગેરે, ફિલ્મની જે માહિતી છે અમારા દર્શકોને આપશો? શ્યોર. આ ફિલ્મ બરોડાનું પ્રોડક્શન છે, માઇન્ડ બ્લાસ્ટર મોશન પિક્ચર્સ, એમના ડિરેક્ટર છે રફીક શેખ સર અને પ્રોડ્યુસર છે કૃતિકા ભટ્ટ, એટલે એમના બેનર હેઠળ આ બનેલી ફિલ્મ છે. જે રીતે વાત કરી એમ મધરહૂડને કેન્દ્રમાં રાખીને એક જે રાઇટરને વિચાર આવ્યો અને એ જ ડિરેક્ટર છે, એટલે એ વિચારને એણે બહુ સરસ રીતે એક્ઝિક્યુટ કર્યો, એટલે આ ફિલ્મનું જે આખી પ્રોસેસ છે, જે મેકિંગની પ્રોસેસ છે, એમાં પણ અમને ઘણું બધું શીખવા મળ્યું. અને એ ફિલ્મના શૂટની વાત કરું તો બરોડાથી માંડી શિમલા સુધી અલગ અલગ એના શોર્ટ્સ લેવાના છે, અને ખૂબ મજા આવી એ ફિલ્મમાં, ઘણું બધું શીખવા મળ્યું. આ જર્ની બહુ સરસ રહી અમારી. મેઘાબેન, તમે આયુર્વેદ સાથે સંકળાયેલા છો, તો તમારો વ્યવસાય અને શોખ અથવા તો એમ કહી શકાય કે પેશન એક્ટિંગનું, તો એ બે વચ્ચે તમે કેવી રીતે સંતુલન કરો છો અને ભવિષ્યમાં તમે શું કેવી રીતે એક્ટિંગમાં પણ આગળ વધવા ઈચ્છો છો એ વિશે કંઈક વાત કરો. સરસ સવાલ છે. એકચ્યુઅલી આ સવાલ મને ઘણા બધા પૂછે છે કે ડૉક્ટરમાંથી એક્ટર કેવી રીતે બની ગઈ, એટલે એમ કહું ને કે ટૂંકમાં વાત કરું તો 2014થી મારી આ અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ થઈ એમ કહેવાય. કારણ કે હું આયુર્વેદમાં અહીંયા જામનગરમાં જ આઈટીઆરએમાં એઝ અ લેક્ચરર મારી ફરજ બજાવી રહી છું, એટલે બાય પ્રોફેશન આઈ એમ અ ડૉક્ટર, બટ અંદરથી જે કલાકારનો જીવ હોય ને એ તો હતો જ. પણ આફ્ટર મેરેજ જ્યારે ગૌરવ અને સૌમ્ય અમારું આખું એક તમન્ના સાંસ્કૃતિક સોસાયટી કરીને આખું થિયેટરનું ગ્રુપ જામનગરમાં છે, એટલે એ બેનર હેઠળ અમે ઘણા બધા નાટકો કર્યા. એટલે સૌમ્યએ જે રીતે વાત કરી કે એણે વિવેકાનંદની સ્પીચ આપી છે, તો એ સ્પીચ લખાઈ જાય, એનું ડિરેક્શન થઈ જાય, પછી એનું રિહર્સલ મારે કરાવવાનું હોય, એટલે એ રિહર્સલ દરમિયાન મને ખબર પડી કે ના, મને આમાં ખરેખર માત્ર શોખ નથી, મને આવડે પણ છે. અને ધીરે ધીરે અમારા જે નાટકો હતા એમાં સૌથી પહેલું નાટક મેં છલો છલ પ્રેમની મોસમ, એમાં અંધ લેખિકા વિશાખા દેસાઈનું પાત્ર ભજવ્યું અને બધાએ ખૂબ વખાણ્યું અને મને પણ ખૂબ મજા આવી, એટલે ધીરે ધીરે એ રીતે કરતા ગયા. અને ફેમિલીનો પણ એટલો સારો સપોર્ટ, એટલે બધે બધું મેનેજ થઈ જાય છે અને ખૂબ મજા આવે છે.
મળવું કે ન મળવું તો વિધાતા નક્કી કરે છે. બટ ડુ યુ બિલીવ ઇન ડેસ્ટિની? પેલું કહેવાય છે ને, જેની નિયતિ જ્યાં જોડાયેલી હોય ત્યાં પહોંચી જ જાય છે. મેઘાબેન, આ પિક્ચર દર્શકો શું કામ જોવા જાય એ વિશે તમે શું કહેશો? અને દર્શકોને અપીલ કે ખાસ શું છે આ પિક્ચરમાં, યુએસબી પિક્ચરની શું કહી શકાય? આ મૂવી એ કોઈ એક મૂવી નથી, આપણી પોતાની વાત છે. કારણ કે માતૃત્વની વાત છે, બધાના ઘરમાં માં હોવાની. એટલે માં સાથેની જે લાગણી છે એ તમારે જો અનુભવવી હોય તો 15 જુલાઈએ તમારા નજીકના સિનેમાઘરોમાં સારથી જોવા જવું જ જોઈએ. કારણ કે કોઈ એક મૂવી જોવા જઈએ ત્યારે આપણને કાંઈ એની વાર્તા ગમે, કાંઈ એનું મ્યુઝિક ગમે, કાંઈ એનું ડિરેક્શન ગમે. પણ હું અહીંયા ચોક્કસ કહીશ કે સારથી મૂવી એક એવું કોમ્બો છે, અદ્ભુત વાર્તા તો છે જ, સાથે સાથે મેલોડિયસ મ્યુઝિક, એના ગીતો પણ એટલા સરસ છે. અને યસ, દિગ્ગજ કલાકારો પ્રતિક સર, છાયાબેન વોરા, ઘણા બધા એવા દિગ્ગજ કલાકારો આમાં કામ કરી રહ્યા છે. એટલે આપને ચોક્કસથી આ ફિલ્મ જોવી ગમશે. સો બુક યોર ટિકિટ્સ નાઉ. તો તમારી ફર્સ્ટ બુકની શરૂઆત કઈ આમ જ થઈ હતી બરાબર ને? કોણ છે, ક્યાંથી આવ્યા છે એ તો તે પૂછ્યું જ હશે ને. મને મારે છે. હા, પણ એક પ્રોબ્લેમ છે. શું? બા બધું ભૂલી જાય છે. કશી તો ગડબડ હૈ દયા. બાને ડીઆઈડી ની બીમારી છે. આ હા, એટલે બા હવે ડાન્સ પણ શીખવાડશે. વેલ, હું આને સ્ટ્રગલ નથી કહેતો, આને એક્સપિરિયન્સ કહું છું. શેરિંગ ઇઝ કેરિંગ. હું ગઈકાલે જ સ્કૂલમાં શીખ્યો હતો. બાકી મેં આ વાત જો ન્યૂઝમાં આપી હોત ને તો અત્યારે તો હું સ્ટાર બની જાત. એ સાંભળે છે, તારે ઘરે નથી જવું? હેલાનો કેમ છે રસાણો, કેમ કરી તુજને મનાઉં? બે યાર, ઇટ્સ વેરી બિગ પ્રોબ્લેમ. કોઈ દિવસ તારા મમ્મી પપ્પાને ખબર પડી ગઈ તો તું શું કરીશ? લો, અહીંયા તો લોક છે. બે યાર, આપણોથી પાછો બોલ્યો. મળવું કે ન મળવું તો વિધાતા નક્કી કરે છે. બટ ડુ યુ બિલીવ ઇન ડેસ્ટિની? પેલું કહેવાય છે ને, જેની નિયતિ જ્યાં જોડાયેલી હોય ત્યાં પહોંચી જ જાય છે. મારી સાથે પણ એવું જ કંઈક થયું છે. ના એટલે ના, તને એક વારમાં સમજ નહીં પડતી? હું કઈ ના જાણું. હા ચલ ચલ, આપણે જઈએ. ચલ, મારો પીછો છોડ. હવે આ લાલો તને તારા લાલા સુધી લઈ જશે.